વિદ્યાર્થી મિત્રો કેમ છો? દરરોજ મૂકવામાં આવતા વિડીયોનો તમે સારી રીતે અભ્યાસ કરતા હશો હું એવી આશા રાખું છું. આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, જે નીટ અને જેડબલી આ બે પરીક્ષાઓ માટે બહુ મહત્વનું ચેપ્ટર છે. તો આપણે જે ટોપિક ઉપર આવેલા છે એ ટોપિક છે બહોળના પરમાણુ નમૂનાની મર્યાદાઓ. તો બહોળના પરમાણુના નમૂના વડે હાઇડ્રોજનનું રેખા વર્ણપટ આપણે કાલે સમજી ગયા. આજે બહોળના પરમાણુ નમૂનાની મર્યાદાઓ એટલે બહોળના નમૂનાનું અંતિમ તબક્કામાં છે. આપણે યાદ કરીએ હાઇડ્રોજન પરમાણુ માટેનો જે બહોળનો નમૂનો છે એ રુટરફોર્ડનો જે કેન્દ્રીય પરમાણુનો જે નમૂનો હતો ને તેના કરતાં વધારે સુધારાવાળો હતો. કારણ કે હાઇડ્રોજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો જેવા કે Li+2, Be+3 એના રેખાવાળ પ્રત્યે સારી રીતે સમજૂતી આપતો હતો. પરંતુ કેટલાક મુદ્દાઓને સમજાવવા માટે એ બહોળનો આ નમૂનો નિષ્ફળ નીકળ્યો. તેવા કયા મુદ્દાઓ છે કે જેને નહીં સમજાવી શક્યો ને સમજાવવામાં અસક્ષમ રહ્યો? તો એવા મુદ્દાઓ અત્યારે આપણે જોવાના છે. એટલે કે બહોળના પરમાણુ નમૂનાની મર્યાદા અત્યારે આપણે જોવાના છે. તો શરૂઆત કરું. આ નમૂનો કંઈ ખબર ને તે અપટન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી જે મેળવેલો હાઇડ્રોજન જે વર્ણપટ એને સૂક્ષ્મ રીતે સમજવામાં નિષ્ફળ નીકળ્યો. એટલે એમાંથી સૂક્ષ્મ જે રેખાઓ પ્રાપ્ત થઈ ને એને સમજવામાં નિષ્ફળ નીકળ્યો. કઈ રીતે? પણ જે વર્ણપટ છે ને હાઇડ્રોજન વર્ણપટમાં આપણે ખબર ઘણી બધી રેખાઓ પ્રાપ્ત થઈ ગઈ એટલે એને રેખાવાળા પર કહેવામાં આવે. તો કેટલીક રેખાઓ એવી હતી જે એના બે રેખાઓ એવી હતી જે એને અળી અળી નાખી હતી જેને ડબલેટ કહેવાય. ડબલેટ તો એ ડબલેટ કેમ મળે? બે રેખાઓ જોડાઈ જાય તો એ ડબલેટ કેમ મળે? તો એને સમજવામાં નિષ્ફળ નીકળ્યો. ત્યારે ત્રણ રેખાઓ નજીક નજીક હોય ને જોડાઈ જાય એ ટ્રિપ્લેટ કહેવાય. તો એ ટ્રિપ્લેટ કેમ પ્રાપ્ત થયું? તો એને સમજવામાં આ નમૂનો નિષ્ફળ નીકળ્યો. એટલે પહેલી મર્યાદા ક્લિયર કે આ નમૂનો અપટન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી મેળવેલો જે હાઇડ્રોજનનો રેખાવર્ણપટ એમાં પ્રાપ્ત થતી સૂક્ષ્મ રેખાઓ જેવી કે ડબલેટ ટ્રિપ્લેટ એને સમજાવવામાં એ નિષ્ફળ નીકળ્યું. નંબર 2, હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટને સમજાવવામાં પણ અસમર્થ રહ્યો. એટલે દાખલા તરીકે હિલિયમ પરમાણુમાં આપણે ખબર 2 ઇલેક્ટ્રોન આવેલો છે. તો એ 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ પરમાણુ રેખાવર્ણપટ કેવો હોય? તો એને સમજાવવામાં અસમર્થ રહ્યો. એટલે હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટને સમજાવવા માટે આપણે કેવો રહ્યો? અસમર્થ. એટલે હિલિયમ પરમાણુ વર્ણપટ. ત્રીજું, જીમેનેસર અને સ્ટાર્ક અસર એને સમજાવવામાં પણ એ અશક્તિમાં રહ્યો. તો જીમેનેસર એટલે શું? જીમેનેસર એટલે સમજી લો કે આ વર્ણપટમાં બધી રેખાઓ મળે છે એને ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. ચુંબકીય ક્ષેત્ર તો બધી વર્ણપટ રેખાઓ જે થાય ને એ છૂટી પડી જાય એટલે એનું વિપાટન થાય. તો એ કેમ થાય? ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટમાં રેખાઓનું વિપાટન કેમ થાય? એટલે કે જીમેનેસર કેમ આવે એ નહીં સમજાવી શકો. અને એ જ રીતે વિદ્યુતીય ક્ષેત્ર લગાડવામાં આવતો પણ આ વર્ણપટની રેખાઓ છૂટી પડી જાય એનું વિપાટન થઈ જાય જે સ્ટાર્ક અસર કહેવાય. એ કેમ થાય એ સમજાવવામાં એ અશક્તિમાં રહ્યો. અને ફરીથી જીમેનેસર એટલે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટની રેખાઓનું વિપાટન થયું અને સ્ટાર્ક અસર એટલે વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટની રેખાઓનું વિપાટન થાય. તો આ જીમેનેસર કેમ આવે સ્ટાર્ક અસર કેમ આવે એ સમજાવવામાં એ અશક્તિમાં રહ્યું. ચોથી મર્યાદા કે પરમાણુ રાસાયણિક બનતી અણુ બનાવવાની ક્ષમતા વિશે પણ સમજાવી શકો કે પરમાણુ ભેગા થાય એની વચ્ચે બંધ બને ને અણુ બને તો અણુ કેમ બને એની ક્ષમતા શું છે એ સમજાવવાનું પણ અસમર્થ રહ્યો અથવા સમજાવી શકો નહીં. તો આ થઈ એવી 4 મર્યાદા. પરીક્ષામાં પૂછવામાં આવે કે બહોળના પરમાણુ નમૂનાની મર્યાદા લખો 2 માર્ક જે સમયની ખબર હોતો છે. ફરી રિપીટ કરી લઉં. પહેલી મર્યાદા, અપટન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી મેળવવામાં આવેલા હાઇડ્રોજન પરમાણુમાં પ્રાપ્ત થતી
જે બધું સૂક્ષ્મ રેખાઓ છે એને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. દાખલા કે ડબલેટ ટ્રિપલેટ, તો એ કેમ બન્યું એને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. બીજું, હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટને સમજાવવામાં પણ એ અસમર્થ રહ્યો. દાખલા કે હિલિયમ, જેમાં પરમાણુમાં બે ઇલેક્ટ્રોન આવેલા છે, તો બે ઇલેક્ટ્રોન રેખા વર્ણપટ હાઇડ્રોજન પર નિયમિત પરમાણુ વર્ણપટ કેવો હોય એને સમજાવવામાં પણ એ અસમર્થ રહ્યો. ઝિમેનસ, એટલે કે વર્ણપટની રેખાઓને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વિપાટન થાય, અને સ્ટાર્ક અસર, એટલે કે ચુંબક વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટની રેખાઓનું વિપાટન થાય, તો આ ઝિમેનસ અને સ્ટાર્ક અસર કેમ થતા થાય તેને સમજવામાં પણ અશક્ય થાય. અને ચોથું, પરમાણુ રાસાયણિક બંધી અણુ બનવાની જે ક્ષમતા છે એના વિશે પણ સમજાવી શકતો નથી. તો આ થઈ બહોળા પરમાણુ નમૂનાની મર્યાદાઓ, તમને બરાબર સમજમાં આવી જાય હશે. હવે આપણે જોવાના છે તો બોહર નમૂનો જે આપણે શીખી ગયા હાઇડ્રોજન પરમાણુ માટેનો, તો એના પર આધારિત કેટલાક એક્ઝામ્પલ્સ દાખલાઓ હવે આપણે શીખવાના છે. તો દાખલા ઉપર જતાં પહેલાં તેના માટે જે અગત્યના સૂત્ર છે જે આપણે દાખલામાં વાપરવાના છે, એક્ઝામ્પલ્સમાં એનો યુઝ કરવાના છે, તે પહેલાં આપણે જોઈ લઈએ. આમ થિયરી પર સમજી જ ગયેલા છે, છતાં પણ છૂટું અહીંયા જોઈ લઈશું કે દાખલામાં એનો ક્યારે ત્યાં ઉપયોગ થાય તમને વધુ સારી રીતે સમજ પડી શકે. ચાલો જોઈશું. તો ઇલેક્ટ્રોન છે એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રમણ કરે, સંક્રમણ કરે એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં જવું, તો ત્યારે શોષિત કે ઉત્સર્જિત ઊર્જા, એના માટે સૂત્ર છે ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ ટુ 2.18 × 10⁻¹⁸ ગુણ્યા ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/NA² - 1/NS² જુલ. આમાં ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, એને એટલે શરૂઆતનો ઊર્જા સ્તર, એને એટલે અંતિમ ઊર્જા સ્તર. ઊર્જા સ્તરને તમે કક્ષામાં કહી શકો છો. તો ફરીથી, ઇલેક્ટ્રોન એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તર પર સંક્રમણ કરે ત્યારે શોષિત કે ઉત્સર્જિત ઊર્જા માટે સૂત્ર છે ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ ટુ 2.18 × 10⁻¹⁸ ગુણ્યા ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/NA² - 1/NS² એકમ આવશે જુલ. ચલો બીજું સૂત્ર, ઇલેક્ટ્રોન એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તર પર સંક્રમણ કરે ત્યારે શોષિત કે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ, તો એના માટે સૂત્ર છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3.29 × 10⁻¹⁵ ગુણ્યા ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/NA² - 1/NS² એકમ આવશે હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. અને ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, એના એટલે શરૂઆતનો ઊર્જા સ્તર, એને એટલે અંતિમ ઊર્જા સ્તર. તો ફરીથી, ઇલેક્ટ્રોન એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રમણ કરે ત્યારે શોષિત કે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ, એના માટે સૂત્ર છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3.29 × 10⁻¹⁵ ગુણ્યા ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/NA² - 1/NS² એકમ આવશે હાજર. ત્રીજા સૂત્ર પર આવી, ઇલેક્ટ્રોન જ્યારે એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રમણ કરે ત્યારે શોષિત કે ઉત્સર્જિત વિકિરણની ટર્ન સંખ્યા, અને એના માટે સૂત્ર છે ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1.09677 × 10⁻⁷ × ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/NA² - 1/NS² મીટર ઇન્વર્સ. ફરીથી, ઇલેક્ટ્રોન એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રમણ કરે ત્યારે શોષિત કે ઉત્સર્જિત વિકિરણની તરંગ સંખ્યા, એના માટે સૂત્ર છે ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1.09677 × 10⁻⁷ કૌંસમાં 1/NA² - 1/NS² મીટર ઇન્વર્સ. તો આ ઊર્જા માટેનું સમીકરણ, આ આવૃત્તિનું સમીકરણ, અને આ તરંગ સંખ્યા માટેનું સમીકરણ ક્યાં માટે? એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રમણ કરે ત્યાં માટેના પાણી આપણે જોઈએ. ઓકે, હવે આવીશું હાઇડ્રોજન પરમાણુ માટે સ્થિર કક્ષા સાથે સંકળાયેલી ઇલેક્ટ્રોનિક ઊર્જા અને ત્રિજ્યા દર્શાવતા સમીકરણ. તો ઊર્જા માટે સમીકરણ છે એ ઇઝ ઇક્વલ ટુ -RH·1·NN² જ્યારે છે વિબળનું અચળાંક, જેની વેલ્યુ આપણને ખબર જ છે 2.18 × 10⁻¹⁸ જુલ. અને ત્રિજ્યા માટે સમીકરણ છે RN = L² × A₀ એકમ પિકોમીટર, જે A₀ને 52.9 પિકોમીટર. ફરીથી, હાઇડ્રોજન પરમાણુ માટે સ્થિર કક્ષા સાથે સંકળાયેલી ઇલેક્ટ્રોનની ઊર્જા અને ત્રિજ્યા દર્શાવતું સમીકરણ. તો ઊર્જા માટે EN = -RH·1·NN² એકમ જુલ. RH એટલે વિબળનું અચળાંક, જેની વેલ્યુ છે 2.18 × 10⁻¹⁸ જુલ. અને ત્રિજ્યા એટલે RN, જેના માટે L² × A₀ એકમ પિકોમીટર, જે A₀ની વેલ્યુ છે 52.9 પિકોમીટર.
નેક્સ્ટ ચિત્ર ઉપર જઈશું આપણે. ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ધરાવતા આયન સાથે સંકળાયેલા સ્થિર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા અને ત્રિજ્યા દર્શાવતા સમીકરણ. તો ઊર્જા માટે એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.18 ઇન ટુ રેસ્ટ માઇનસ 8 ઇન જસ્પર અપન એચ એકમ જૂલ, જેને આપણને ખબર છે પરમાણુ. અને ત્રિજ્યા આયન બરાબર 52.9 ઇન એન સ્ક્વેર છે ધ ઝેડ પિકોમીટર. તો આ બે સૂત્ર આયન મટીરિયલ ફરીથી એક ઇલેક્ટ્રોન ધરાવતો આયન હોય એની સાથે સંકળાયેલ સ્થિર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા અને ત્રિજ્યા દર્શાવવા માટેના સમીકરણ. ઊર્જા માટે ઇન સિક્વલ ટુ માઇનસ 2.18 માઇનસ 18 કૌંસમાં ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર એકમ જૂલ. અને ત્રિજ્યા માટે આયન બરાબર 52.9 એન સ્ક્વેર છે ધ ઝેડ એકમ પિકોમીટર. ચાલો નેક્સ્ટ, ઉત્સર્જિત થતી રેખાઓની મહત્તમ સંખ્યા. તો એના માટે સૂત્ર યાદ રાખીશું, કૌંસમાં એન ટુ માઇનસ એન વન, સેકન્ડ કૌંસમાં એન ટુ માઇનસ એન વન પ્લસ વન છેદમાં ટુ. અને ધરાવસ્થા માટે એન કૌંસમાં એન માઇનસ વન છેદમાં ટુ એ ધરાવસ્થા માટે સૂત્ર. આ સૂત્ર યાદ રાખીશું ફરીથી, ઉત્સર્જિત થતી રેખાની મહત્તમ સંખ્યા માટે એન ટુ માઇનસ એન વન ઇન્ટુ એન ટુ માઇનસ એન વન પ્લસ વન અગિયાર બે. અને ધરાવસ્થા માટે એન કૌંસમાં એન માઇનસ વન છેદમાં બે. આ ધરાવસ્થા એન બરાબર એક આપેલા છે. તો બધા સૂત્ર જે આપણે હવે પછી આપણે જે દાખલા કાઢવાના છે તેમાં ઉપયોગી થવાના છે. અને જેટલા પણ સૂત્ર છે દાખલા કરતા પહેલાં તમારે તમારી નોટબુકમાં લખવાના છે, બરાબર છે? એટલે જ્યારે પણ દાખલા કરવા બેસો ત્યારે એ સૂત્ર ક્યાં ઉપયોગ થાય તમને ખબર પડે. એટલે તમામ આ બધા સૂત્ર તમારે નોટબુકમાં લખવાના છે. ક્લાસ વર્કમાં PDFમાં આ તમને મોકલી આપવામાં આવશે, તો એમાંથી તમારે નોટબુકમાં ઉડાવી દેવાય. ચાલો તો હવે આપણે એક્ઝામ્પલ ઉપર જઈશું. સૂત્ર જોઈ ગયા એના પર આધારિત એક્ઝામ્પલ્સ. તો આપણે જે દાખલો જોવાના છે, જે એક્ઝામ્પલ્સ જોવાના છે, તે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 45 ઉપર કોયરો 2.10 આપેલો છે, બરાબર છે? ઉદાહરણ લખ્યું છે, ચાલો જોઈશું. લખ્યું આવશે, રકમ છે હાઇડ્રોજન પરમાણુમાં એન બરાબર 5 થી એન બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. એટલે ઇલેક્ટ્રોન શરૂઆતમાં એન બરાબર 5માં છે અને પછી એન બરાબર 2માં જાય છે, તો એના માટે આવૃત્તિ અને તરંગ લંબાઈનું સૂત્ર જોવાનું. તો આપણી પાસે આવૃત્તિનું સૂત્ર છે, એક અવસ્થામાંથી બીજા ઉદ્યાસ્તરમાં જાય તેના માટે આવૃત્તિનું સૂત્ર છે. યુ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10^15 ગુણ્યા ઝેડ સ્ક્વેર 1/ni² - 1/ni². ચાલો હવે આપણે કયો પરમાણુ છે, હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણને બધાને ખબર છે ઝેડ બરાબર, તો હાઇડ્રોજન પરમાણુ પ્રમાણ કે ડોટ એ. ચાલો એનઆઈ, એનઆઈ એટલે શરૂઆતનો ઉદ્યાસ્ત, શરૂઆતની કક્ષા તે છે 5. અને એનએફ અંતિમ કઈ છે 2. ચાલો આ બધી કિંમત તમામ મૂકતા જઈએ, 3.29 ગુણ્યા 10^15 ગુણ્યા અને એને બરાબર આ 5 વર્ગ, એને બરાબર આ 2 વર્ગ. 3.29 ગુણ્યા 10^15 નો વર્ગ એક, એટલે ચાલશે નહીં લખો. ચાલો 5 વર્ગ 25, 2 વર્ગ 4. ચાલો 3.29 ગુણ્યા 10^15 દસ લઈ લઈએ, 100 આવશે, લઈએ 4 વડે ગુણાશે, એટલે 4 અહીંયા 25 વડે ગુણાશે, 25 + 100 = 7. 3.29 ગુણ્યા 10^15 માઇનસ 21 અહીંયા 100. ચાલો હવે આ 3.29 ગુણ્યા 21 ભાગ્યા 100 તરીકે માઇનસ એનો ભાગ લઈ લો, તો એ જો તમે કરશો તો એનો જવાબ આવશે 0.6909 ગુણ્યા 10^15 આટલો જવાબ આવશે. ચાલો હું એક પોઈન્ટ જમણી બાજુ ખસી લઉં, માઇનસ 6.909 ઇન ટુ 10^4 જમણી બાજુ છે, એક માઇનસ 10^14 આ આવી આવૃત્તિ અને એકમ આવે. ચાલો તમે જોશો આવૃત્તિ માઇનસ આવે તો આપણે ગઈકાલે થિયરીમાં શીખેલા માઇનસ હોય તો ઉત્સર્જક
હોય અને પ્લસ હોય તો અવશોષિત હોય બરાબર એટલે આ માઈનસ આવૃત્તિ આવીને અર્થ એ ઉત્સર્જિત આવૃત્તિ છે એટલે માં એટલે આની જગ્યાએ તમે સામાન્ય લખી શકો ઉત્સર્જિત આવૃત્તિ μ બરાબર હવે માઈનસ કરવાની જરૂર નથી ઉત્સર્જિત લેવું છે એટલે માઇનસ એમ બતાવે છે કે ઉત્સર્જિત છે પ્લસ એ તો બતાવે કે શોષિત છે એટલે આ ચિહ્ન એટલે ઉત્સર્જિત ને શોષિત માટેનું છે તો આ આપણી આવૃત્તિ આવી ગઈ બરાબર એટલે જે જવાબ હતો તે આવી ગયો એક જવાબ હતો એ થઈ ગયા આવૃત્તિ સૂત્ર મૂકો એટલે તમને ખ્યાલ આવી જશે બીજું કશું નથી ચલો હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે આવૃત્તિ આવી ગઈ હવે તરંગ લંબાઈ શોધવાની તો આવૃત્તિ ને તરંગ લંબાઈ વાળું સૂત્ર છે આપણી પાસે યાદ હોય તો C = μ × λ = 6.909 × 10⁻¹⁴ અને 3/6.909 કરો તો એનો જવાબ આવશે 0.43422 સાચો આવશે ચાલો એક પોઈન્ટ હું જમણી બાજુ ખસી લઉં 4.3422 ગુણ્યા જમણી બાજુ થઈ જશે 1 - 7 તરંગ લંબાઈ તમારો 8 મીટર જો તો ચોપડીનો રાખેલો ચોપડીમાં તરંગ લંબાઈનો જવાબ નેનોમીટરમાં આપેલો છે એટલે આપણે આખો જવાબ કહો તો આપણને માર્ક આપવાનું નથી પણ ચોપડીમાં નેનોમીટરમાં આપેલો છે એટલે આપણે નેનોમીટરમાં જોઈ લઈએ ચલો નેનોમીટર એટલે 10⁻¹ મીટર એટલે આપણે શું કરશે 10⁻¹ માઇનસ 9 લાવવા માટે માઇનસ 2 હજુ જોઈએ અને માઇનસ વધારવું હોય એટલે જમણી બાજુ કોસમાં બે આખા જમણી બાજુ કોસિનર તો 35.22 × 10⁻¹ મીટર અને હવે આપણે ખબર છે 10⁻¹ મીટર એટલે નેનોમીટર એટલે તમે જો એમ બરાબર 5 માંથી એમ બરાબર 2 માં જાય ત્યાં આગળ પહેલાં આવૃત્તિનું સૂત્ર શોધી આવૃત્તિ શોધી કાઢી આ સૂત્ર ઉપરથી અને પછી આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ સી બરાબર ઇ ઇન્ટુ લેમ્બડા લેમ્બડા એટલે તમે એલ સી ઉપર મ્યુ અને લેમ્બડા ના શોધી કાઢી એકદમ સિમ્પલ છે અને હવે આપણે પરીક્ષામાં તમને 3 માર્ક આપવો છે બેટામાં તમે લઈ શકો છો ચાલે એવું હવે આવો જ એક બીજો રાખ્યો છે બરાબર છે જે તમને હોમવર્કમાં આપવામાં આવશે અને એ દાખલો સ્વાધ્યાયમાં આપેલો છે સ્વાધ્યાયમાં પેજ નંબર 65 ઉપર કોયડો 2.13 આપેલો છે બરાબર છે અને એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે હું હોમવર્કમાં મોકલી આપીશ રકમ જરાક વાંચી રાખું હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઊર્જા સ્તર n બરાબર 4માંથી ઊર્જા સ્તર n બરાબર 2માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે સી તો પહેલાં તમે આવૃત્તિ શોધશો અને આવૃત્તિ પ્રત્યે આવી રીતે તરંગ લંબાઈ અને n બરાબર 4માંથી n બરાબર 2માં આવ્યું છે એને બરાબર 4 આવશે અને એને બરાબર 2 આવશે હાઇડ્રોજન છે z બરાબર 1 આવશે સેમ ડાઉટ છે ચોખ્ખો એ હોમવર્કમાં તમારે કરવાનું ફરીથી સ્વાધ્યાયમાં પેજ નંબર 65 ઉપર કોયડો 2.13 હોમવર્કની પીડીએફમાં તમને એ મોકલી આપવામાં આવશે ઓકે હા દરેકે દરેક દાખલા અહીંયા કરવામાં આવે ક્લાસવર્કમાં તે પણ અને હોમવર્કના એ બધા નોટમાં તમારે લખવાના છે આના પછી તમારે પેલા હોમવર્ક પણ લખી દો એટલે મહેનત સાથે રહે એટલે તમને પ્રેક્ટિસ કરવામાં સારું રહે બરાબર મિત્રો હવે આપણે ત્રીજો દાખલો કરીશું ત્રીજો કારણ કે પહેલો દાખલો તમને કરાય બીજો હોમવર્કમાં આપ્યો નંબર એ પ્રમાણે રાખજો ત્રીજો આ અહીંયા કરાવીશ તે ચાલો ત્રીજો દાખલાની રકમ ત્રીજો દાખલો તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 66 સ્વાધ્યાયમાં કોયડો 2.18 છે ચાલો જોઈએ રકમ હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા 1માંથી બોહર કક્ષા 5માં ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ ઊર્જાની જરૂર પડશે અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થનારા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -2.18 × 10⁻¹⁸ છે
શું કહ્યું છે? તો પહેલાં ઇલેક્ટ્રોનની ધરાવસ્થામાં ઊર્જા આવી છે, પણ અર્થમાં આવી છે. આપણે જે ઊર્જાને જો આપણે જૂમમાં માંગ્યો છે તો આ રીતે પહેલાં આપણે જૂમના કેન્દ્ર કરી રહી છે. ચાલો, તો ધરાવસ્થા એટલે આપણને ખબર, એમ બરાબર એમ બરાબર એક એટલે ધરાવસ, અને એમ એટલે મને ઉત્તેજિત અવસ્થા આપણે વાત કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રોનની ઉર્જા ઇવન કહેવાય, જે આપી છે -2.18 × 10⁻¹¹. હવે આ તમારી અર્થમાં છે, પણ આપણને જૂલમાં જોઈએ તો જૂલ અને અર્ધ વચ્ચેનો સંબંધ તમને ખબર હોવી જોઈએ. જૂલ અને અર્ધ વચ્ચેનો સંબંધ ખબર, એ જૂલ બરાબર તો અહીંયા છે મેં નથી લખતો, -2.18 × 10⁻¹¹ આપેલા છે, સોરી ના, −2.18 × 10⁻¹¹ એટલે આ માઇનસ ઉપર લઈ લઉં, 2.18 બોહરની કક્ષા એકમાંથી લાઈન બરાબર એકમાંથી, બોહરની કક્ષા એટલે લાઈન બરાબર એકમાંથી, બોહરની કક્ષા 5 લાઈન બરાબર 5માં લાઈન, તો ઊર્જાની શું પ્રમાણ છે? તો ઊર્જા માટે આપણી પાસે સૂત્ર છે, યાદ રાખો, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 2.18 × 10⁻¹¹ 2.18 × 10⁻¹¹ ઝેડની કિંમત 1 મૂકી દઉં, એનઆઈની કિંમત 1, એનએફની કિંમત 5. ચલો 2.18 × 10⁻¹¹ × 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, બરાબર 2.18 × 10⁻¹¹ × 25 આવશે, એટલે 25 − 1 = 25. તો બીટા E બરાબર 2.18 × 10⁻¹¹ × 25 = 24 / 25. આનો ગુણાકાર કરી લઈએ, બરાબર 2.18 × 24 / 25. જો આ રીતે જો આપણે કરીશું તો એનો જવાબ આવશે 2.0928 × 10⁻¹¹ ઊર્જા તમારી આવી ગઈ, બરાબર. સૂત્રમાં એપ્લાય કરી દો, ઝેડ બરાબર 1 મૂકાય, એ બરાબર 1 મૂકો, અને એને બરાબર 5 મૂકાય, તમને આ રીતે ગણતરી કરી લેવા પડી જશે. તો આ ઊર્જા તમારી આવી ગઈ. ચાલો, ઊર્જા જૂનમાં આવી ગઈ. હવે ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉછલી દ્વારા પ્રકાશિત તરંગ લંબાઈ, એટલે તરંગ લંબાઈ નક્કી છે. જો તરંગ લંબાઈ સુધી હોય તો ઊર્જા અને એના વડે સૂત્ર છે E = hc/λ. પણ આપણે ટી નથી ડેલ્ટા ઈ છે, ચલો લેમડા ને કરતા અપનાવી દઈએ, તો hc/λ e. ચલો એચ 6.626 × 10⁻¹¹ સી એટલે 3 × 10⁻¹¹ 2.0928 × 10⁻¹¹ −18 ઉપર 26 8
minus 8. 6.62 3 2.0928 કરો જો તમે કરશો હું અહીં લખી દઉં 9.4 983 અને આ કરંટ લંબાઈ તમારો જવાબ આવી ગયો મીટર આપણે મોટી પડી તરંગ લંબાઈનો જવાબ નેનોમીટરમાં રાખ્યો છે ચલો નેનોમીટરમાં રાખવા માટે શું કરવું પડે તો અહીં ટેન્સ ટુ માઇનસ 9 મીટર લઈ લો માઇનસ 9 એટલે માઇનસ 1 વધારવાનો એટલે જમણી બાજુ થઈ જાય એટલે 94.33 હશે અને ટેન્સ ટુ માઇનસ 9 મીટર અને માઇનસ 9 મીટર એટલે નેનોમીટર એટલે 94.33 હશે નેનોમીટર Thank you.